नमस्कार, स्वागत छे आपनुं मंतव्य न्यूज मां। हूं छुं आपनी साथे फाल्गुनी। वात करीए, आज रोज गुजरात विधानसभानुं चोमासुं सत्रनो प्रथम दिवस हतो अने आज रोज ज रूपाणी सरकार द्वारा खेडूतो माटे मोटुं राहत पेकेज जाहेर करायुं छे। सहायनी जाहेरात रूपाणी सरकार द्वारा करवामां आवी छे। 3,500 करोड़ रूपयानी सहाय खेडूतोने मळवापात्र छे। आ तमामनी वच्चे खेडूतो माटे राहतना समाचार छे। अतिवृष्टिना कारणे खेडूतो के जे अत्यारे मोटुं नुकसान वेठी रह्या छे, त्यारे रूपाणी सरकार द्वारा आज रोज चोमासु सत्रना प्रथम दिवसे ज आ निर्णय करायो छे। तो आज रोज विधानसभाना चोमासु सत्रमां खेडूतो माटे जाहेरात करवामां आवी छे, जेमां अनेक खेडूतोने आनो लाभ मळशे। महत्वनुं छे के मंतव्य न्यूज पर खेडूतो माटे आ सौथी मोटा समाचार के खेडूतो माटे विधानसभामां मुख्यमंत्री द्वारा मोटी जाहेरात करवामां आवी छे। खेडूतो माटे राज्य सरकार द्वारा पेकेज जाहेर करायुं छे। 3,500 करोड़ आ पेकेज राज्य सरकार द्वारा जाहेर करवामां आव्युं छे। खेडूतो माटे आ मोटी राहतना समाचार। पाक ने जे नुकसान थयुं छे, आ नुकसान ने सरकार द्वारा सहाय खेडूतोने पूरी पाड़वामां आवशे। 20 जिल्लाना 123 तालुकाना खेडूतो माटे आ जाहेरात करवामां आवी छे, जेमां 27 लाख खेडूतोने आ सहायनो लाभ मळशे तेवुं मुख्यमंत्री द्वारा जणावायुं छे। खेडूतोने मिनिमम 5,000 रूपियानी सहाय मळशे, तो 33%થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 10,000ની સહાય પ્રતિ હેક્ટર દીઠ મળશે। અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાન થયું છે આ વર્ષે, તેના કારણે સરકાર દ્વારા આ મોટી ઘોષણા કરવામાં આવી છે, જેમાં ખેડૂતો માટે આજ રોજ સરકાર દ્વારા 37 કરોડના સહાયની જાહેરાત કરાઈ છે। તો આ મામલે વધુ વિગતો સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે કિશનસિંહ સોલંકી, જેઓ ભાજપના નેતા છે। કિશનભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। સૌપ્રથમ તો કિશનભાઈ, આજરોજ રૂપાણી સરકાર દ્વારા જે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે, આખે આખી સહાય શું છે, ખેડૂતોને આનાથી કયા કયા લાભો મળશે? ગુડ ઇવનિંગ ફાલ્ગુની। સી, 2018-19 થી ચાલુ થયેલી કૃષિ સહાય, 2018-19માં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી, ત્યારે પણ રાજ્યના 51 તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત અને 45 તાલુકા અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોની મદદે આ સરકાર ઉભી રહી હતી। 19-20માં કમોસમી વરસાદના લીધે નુકસાન માટે સરકારે ઐતિહાસિક 3,795 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું કૃષિ સહાય માટે। આ વખતે રાજ્ય સરકારે SDRF હેઠળ મળતી સહાય ઉપરાંત મોટાભાગે ગુજરાતના 20 જિલ્લાના 123 તાલુકાના 37,00,000 હેક્ટર વિસ્તારને આવરી લીધો છે સર્વેમાં, અને એમાં સહાય માટે સરકારે 2 હેક્ટરની મર્યાદામાં 10,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે, અને જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી આ પાકોને નુકસાન થયેલું છે। એટલે સરકાર હંમેશા ખેડૂતોની પડખે કાયમ, જ્યારે પણ ખેડૂતોને તકલીફ પડી છે, મારે 18-19થી લઈને અત્યાર સુધીનો એટલા માટે ફાલ્ગુની ઉલ્લેખ કરવો પડ્યો, કારણ કે સરકાર જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ખેડૂતોની વચ્ચે ઊભી રહી છે। આ તો વાતો એવી થાય છે કે જ્યારે જ્યારે કૃષિ હિતના નિર્ણયો કેન્દ્ર સરકાર લેતી હોય, રાજ્ય સરકાર લેતી હોય, ત્યારે વિપક્ષોને આદત પડી ગઈ છે કે કોટી કાગરોળ મકાવવાની, ભલે એમના એમના પોતાના ઘોષણા પત્રોમાં વાત હોય। મારે આજે એ વિપક્ષોને સવાલ પૂછવો છે કે ખેતો મેં હૈ કોણ, ખેતો મેં કોણ હૈ, ખેતો મેં રાહુલજી હૈ, ખેતો મેં સોનિયાજી હૈ, ખેતો મેં ડેરેક ઓબ્રાયન હૈ, કિસાનો કે ચને કોણ લે જાતા હૈ, અમારો વિપક્ષોને સવાલ છે। કિસાનો કી ઉપજ આજ તક કોણ MSP પે નહીં દે પા રહા થા, કિસાનો કી ઉપજ કે સહી દામ આજ તક કોણ નહીં દે પા રહા થા। વિપક્ષોએ આ વાતનો જવાબ ખેડૂતોને આપવો રહ્યો, જ્યારે એ લોકો ખોટી કાગારોળ ખેડૂત બિલો માટે કે સહાય માટે, અતિવૃષ્ટિ માટે, દુષ્કાળ માટે જ્યારે આ પ્રશ્નો ઉઠાવતા હતા। એટલે કિશનભાઈ, તમારું એવું કહેવું છે કે રૂપાણી સરકાર આવ્યા ત્યારબાદથી ખેડૂતો માટે જાહેરાતો થઈ છે, પરંતુ આ પહેલા કોંગ્રેસનું શાસન જ્યારે ગુજરાતમાં હતું ત્યારે ખેડૂતો માટે કોઈ પણ પ્રકારના પગલા નથી લેવામાં આવ્યા? હંમેશા ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે, ખેડૂતોને હંમેશા ખેતી જ કરતો રહે જે પ્રકારના પગલા લેવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર કે રાજ્ય ગુજરાત રાજ્યના સરકારના પગલાઓ હંમેશા ખેડૂતો પગભર થાય, ખેડૂતને દેવું લેવાની જરૂર ના પડે, ખેડૂતની આવક બમણી થાય, એની વૃદ્ધિ બમણી થાય,
તમે દરેક પાકો જોઈ લો ગુજરાતના, ઉત્તરોત્તર વૃદ્ધિ થતી આવી છે. આ વખતે આપણું બેડલક કે અતિવરસાદના લીધે આપણે પાકોમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો, અથવા વિક્રમીજનક આંકડા આ વખતે આપણને મળે એવી આશા જન્મી હતી. જી બિલકુલ. આપણી પાસે કોંગ્રેસના નેતા પણ જોડાયા છે વિષ્ણુ પટેલ, અને સાથે જ દિલીપ સખિયા જોડાયા છે, ભારતીય કિસાન સંઘના પ્રમુખ છે રાજકોટના. આ બંનેનું સ્વાગત છે. સૌપ્રથમ વિષ્ણુભાઈ આપની પાસે આવું છું. ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના શાસનમાં કોઈ પણ પ્રકારના ખેડૂતલક્ષી કામો નથી થયા, પરંતુ રૂપાણી સરકારમાં તમામ સમયાંતરે જે પગલાં લેવાવા જોઈએ તે લેવાઈ રહ્યા છે. શું કહેશો આપ? મેડમ, ભાજપની સરકાર બેસી એ દિવસથી ખેડૂતોની જાણે પનોતી બેઠી હોય એવો માહોલ પેદા થયો છે. ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે વધારે વધારે કંગાળ અને બેહાલ થવા જઈ રહ્યો છે. સરકાર કોઈ પણ જાહેરાતો કરે, પાયાના સ્તરે એક પણ પૈસો પહોંચતો નથી. સરકાર મોટી જાહેરાતો કરે, લોલીપોપ આપવાની વાતો કરે, પણ ગુજરાતના ખેડૂતોની હાલત દિન બ દિન બદતરથી બદતર થઈ જઈ રહી છે. ફક્ત સરકાર ડીબીટીથી પૈસા પહોંચે છે, ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ખેડૂતના ખાતામાં. અને અમે 70 માળનો બિલ્ડિંગની જાહેરાત તો 2019માં પણ કરી હતી. એટલે સરકાર ફક્ત જાહેરાતો, રિપીટેડ જાહેરાતો કરે, પેકેજ આપ્યું. અત્યારે જે પેકેજની વાત છે તો એમાં કેટલા તાલુકા આ સ્કીમમાં સાંકળી લીધા? 251 તાલુકામાંથી આજે જે લાભ આપવા જઈ રહ્યાની વાત છે 123 તાલુકા છે. તો બાકીના જે તાલુકા રહ્યા 128 એને ક્યારે લાભ આપશો? સર્વેની કામગીરી હજુ કેમ પૂરી નથી થઈ? સર્વેની કામગીરી જ્યારે પ્રાઇવેટ કંપનીઓને તમે સોંપી હોય, સરકારની કોઈ સીધી નિગરાની ના હોય, નિગરાનીમાં ન થતી હોય, ત્યારે સ્વાભાવિક લોકોને શંકા જાય. ખાનગી હાથોમાં સર્વેની કામગીરીઓ પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કરતી હોય તો સીધી વાત છે. 37 લાખ હેક્ટર વિસ્તાર સર્વે વગર આવ્યો. જી વિષ્ણુભાઈ, શાસનમાં 80ના દશકામાં જયારે ક્રોપ ઇન્સ્યોરન્સ ની વાત હતી, ક્રોપ ઇન્સ્યોરન્સ જયારે હતો ત્યારે સરકારી ઇન્સ્યોરન્સ કંપની હતી. આજે બધી પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓને કામ સોંપી અને સરકારે એમ ખાનગી કંપનીઓનો હાથ મજબૂત કર્યા છે અને ખેડૂતોને કઈ વાત છે? કોઈ લેવા દેવા જ નથી આ વાતને, ચર્ચા અને ડિબેટ સાથે વાતને જ કોઈ લેવા દેવા નથી. બિલકુલ. વિષ્ણુભાઈ આપની પાસે આવું છું. આપણી પાસે ભારતીય કિસાન સંઘના પ્રમુખ જોડાયા છે દિલીપ સખિયા, તેમની પાસે જઈશું. દિલીપભાઈ, જે જાહેર, જી દિલીપભાઈ સાથે સંપર્ક નથી થઈ શક્યો, આપની પાસે આવું છું. કિશનભાઈ, જે પ્રમાણે આ જાહેરાત કરવામાં આવી છે, આ પહેલા મુખ્યમંત્રી દ્વારા જે જાહેરાત કરાઈ હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની, શું આ સહાયને પણ તેની અંદર આવરી લેવામાં આવી છે કે આ આખી એક અલગ સહાય છે? નહીં નહીં નહીં, આ જે 30% એક હેક્ટર દીઠ 6800 રૂપિયાની એક એક લાઈન હતી, હેક્ટર દીઠ 6800 રૂપિયા SDRF હેઠળના, એમાં આ ઉમેરો છે 10,000 રૂપિયાના. એ વિષય આખો મુખ્યમંત્રી સહાય કિસાન સહાય યોજના છે, એ વિષય આખો અલગ છે. પણ અહીંયા અગત્યનો મુદ્દો એ છે, મારા મિત્ર ભગવાન જાણે ક્યાંથી અત્યારે પાક વીમો ફરી પાછો લઈ આવ્યા, અત્યારે નુકસાનીની વાત ચાલે છે અને નુકસાનીમાં 20 જિલ્લાના 123 તાલુકાના 37 લાખ હેક્ટર એરિયાને આવરી લેવાયો છે. કયા મોટે કે છે કે સર્વે નથી થયો? એટલે હંમેશા આ લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું, ઉશ્કેરણીજનક કરવાનું, આ એ જ લોકો છે જેમના ઘોષણા પત્રકમાં તમામ વાતો હતી જે 3 બિલો દ્વારા કેન્દ્ર સરકાર લાવી છે. ખેડૂતોને પગભર કરવો, જે વચેટિયાઓ છે એને નાબૂદ કરવા. અને બીજી એક વાત કહી દઉં કે આ સહાયમાં ખેડૂતોએ અરજીનો પણ ખર્ચ કરવાનો નથી, સરકારે ખર્ચ પોતે ભોગવવાની છે. એટલે ખેડૂતોએ જે પણ સુધારાઓ થઈ રહ્યા છે, સુધારાઓને બહોળા વર્ગમાં ભારતના ભારતભરના ખેડૂતોએ સમર્થન આપ્યું છે. ઘણા ગાંઠ્યા લોકો સમજ્યા વગર, વાંચ્યા વગર એમનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પોલિટિકલ છે, રાજકીય વિરોધ છે. અમારે એ રાજકીય વિરોધનો જવાબ આપવાની જરૂર નથી. જ્યારે કિસાનોનું હિત ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના અહીંયા વસેલું હોય, ત્યારે ઉત્તરોત્તર એમાં પ્રગતિ પણ થઈ છે, સુધારાઓ પણ આવ્યા છે. અને ક્યારે અમે ખરાક ખેલદિલીથી એ વાતનો પણ સ્વીકાર કરીએ છીએ કે કોઈ પણ સુધારાઓમાં, કોઈ પણ સહાયમાં, કોઈ પણ યોજનામાં ક્યાંય પણ કંઈ ખૂટતું કરતું હશે, ક્યાંય લાગતું હશે કે ખેડૂતોની અગેન્સ્ટ જઈ રહ્યું છે, તો એમાં ફરી પાછા ફેરફારો થઈ શકે છે. કોઈ પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના વટહુકમો, બિલો, નિયમો, સહાયો કાયમી નથી હોતું, એ બધું પરિવર્તનને પાત્ર છે. ક્યાંય એવું લાગશે તો એ ચોક્કસપણે ઉદાર હૈયે અને ખુલ્લા મને એ સુધારાઓ થશે જ. જી બિલકુલ. આપણી પાસે ભારતીય કિસાન સંઘના પ્રમુખ જોડાઈ ચૂક્યા છે રાજકોટથી, દિલીપ સખિયા. દિલીપભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝ પર. સરકાર દ્વારા આજરોજ જે સહાયની જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી છે, આપ તેને કઈ રીતે જુઓ છો? આપ આ સહાયથી સંતુષ્ટ છો ખરા?
હાજી નમસ્કાર ફાલ્ગુનીબેન, બહુ સરસ. આજની વાત કહીએ તો ગુજરાત સરકારે ખેડૂતો માટે, જી મને મારો અવાજ ટેકનિકલ રીતે પાછો આવે છે? હેલો, જી આપનો અવાજ સંભળાઈ રહ્યો છે દિલીપભાઈ? હેલો, અવાજ સંભળાઈ રહ્યો છે? ઓકે ઓકે. હા, તો સરકારે જે ગુજરાત સરકારે આજે જાહેરાત કરી છે, જી ઓકે, પણ અવાજ પાછો આવતો હતો મારો ને મારો. હા, મને મારો ને મારો અવાજ પાછો સંભળાય છે. હા, કન્ટિન્યુ કરો દિલીપભાઈ, અવાજ સંભળાઈ રહ્યો છે, તમારો પ્રોપર અવાજ આવી રહ્યો છે. ઓકે. હા, ગુજરાત સરકારે આજે જે ખેડૂત માટે જે જાહેરાત કરી, હકીકત જોઈએ તો એ ખેડૂત માટે બહુ સારી બાબત હતી કે એને કાંઈક ને કાંઈક આપ્યું. પણ એક રીતે જોઈએ તો એને 3,750 કરોડ એટલે આંકડો આમ મોટો કહેવાય, પણ ગુજરાતની અંદર ખેડૂતોની સંખ્યા, ખેડૂતોના જમીનની જે હેક્ટર વીઘા છે એની સંખ્યા, અને ખેતીની અંદર ખેડૂતોએ જે ખર્ચ કર્યો છે એ ખર્ચની સંખ્યાના પ્રમાણમાં એ આંકડો નાનો કહેવાય. મહત્વની વસ્તુ જોઈએ તો એ આનંદની બાબત છે કે એને શરૂઆત કરી. જે સર્વેની બાબત છે તો સર્વેના રિપોર્ટને આધારિત એને નક્કી કર્યું કે ચલો આટલી સહાય દેવી જોઈએ. પણ આ વખતે સરકારે એક વસ્તુને જોવી જોઈએ કે ઘણા બધા ખેતરો ધોવાઈ ગયા છે. જે ખેડૂતનું ખેતર ધોવાઈ ગયું છે એ ખેડૂતનું શું કરવું? તદુપરાંત જે ખેડૂતોના કઠોળ જેવા પાક 100% ફેલ છે, દાખલા તરીકે મગ છે, અડદ છે, બાજરી છે, તલ છે, આ ખેતરો 100% ફેલ છે. આ તો સરકારી મામલતદારના આંકડા પણ બોલશે, જે સર્વે કરવા ગયા તાલુકા અધિકારીઓ જને જિલ્લા ખેતીવાડી અધિકારીના આંકડા પણ બોલશે. તો એવા ખેડૂતો માટે આ મુશ્કેલીનો સમય છે. તો એવા ખેડૂતો માટે કંઈક સરકારે અલગ નિર્ણય લેવો જોશે. બીજી મહત્વની વસ્તુ આપણે એવી કહી શકીએ, જે છે પાક વીમો. હું પાક વીમાને વચારે નથી લઈ આવતો, પણ પાક વીમો બંધ કરી સરકારે બહુ સારામાં સારું પગલું ભર્યું કે જે રૂપિયા 4 વર્ષથી આ વીમા કંપની ઘર ભેગી કરતી હતી અને એનો એક પણ રૂપિયો ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં સહાય નહોતી મળતી, એના બાબતમાં ગવર્મેન્ટે, ગુજરાત ગવર્મેન્ટે કે પાક વીમાની જગ્યાએ મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના જે લેવા, એ બહુ સારામાં સારી બાબત હતી. પણ એની અંદર જે હેક્ટર દીઠ પ્રમાણ હતું એ પ્રમાણ બહુ નાનું હતું. કે કેવું પ્રમાણ કહેવાય કે મેક્સિમમ 20-25 હજાર રૂપિયા હેક્ટર, અને પાક વીમાની અંદર તો 70-80% ચૂકવણું થતું હતું. પણ પાક વીમાને લઈ હું આજે આપના સરકારના પ્રતિનિધિ આવ્યા છે તો એને એક બાબત કહેવા માંગુ છું કે છેલ્લા 4 વર્ષથી આ મને રાજકોટ જિલ્લાની હું વાત કરું તો મગફળીનું પ્રીમિયમ છે 49%, 2% ખેડૂત આપતા હતા, 47% ખેડૂતોના નામનું સરકાર વીમા કંપનીને આપતી હતી, યાને કે વીમા કંપનીને 49% પ્રીમિયમ જાતું હતું. તો 4 વર્ષ લગી આ પ્રીમિયમ વીમા કંપનીને આપ્યું. તો અમારી માંગણી એવી હતી કે વીમા કંપનીને જે પ્રીમિયમ આપતા હતા એ પ્રીમિયમ ડાયરેક્ટ તમે ખેડૂતના ખાતામાં નાખી દો ને. જો વીમા કંપનીને દેવું સરકારને ગમતું હતું તો એટલા રૂપિયા ખેડૂતોને કેમ ન આપી શકે? એના બજેટમાં તો હતું જ આ. અને હું તો એ કહું છું કે ખેડૂતોને એટલી વીમા કંપનીના પ્રીમિયમ જેટલું બજેટ સહાયના સ્વરૂપમાં સબસિડી રૂપે જો દેવામાં આવે તો હકીકત ખેડૂતોને મદદરૂપ થાય. બાકી મુશ્કેલી તો છે જ. મુશ્કેલી એટલા માટે છે કે ગવર્મેન્ટના આંકડા મુજબ 1 હેક્ટર દીઠ 50,000 નો ખર્ચો થાય છે. આ ગવર્મેન્ટનો આંકડો છે કે 1 હેક્ટરનું ખેડૂત વાવેતર કરે તો 40-45 થી 50 હજારનો ખર્ચો થાય. તો એના પ્રમાણમાં 1 હેક્ટર દીઠ 10,000ની સહાય, એટલે માત્ર ને માત્ર 10% સહાય મળી, અને એ પણ 2 હેક્ટરની મર્યાદામાં. એટલે ગમે એવો ખેડૂત મોટો હશે કે એને ગમે એટલો ખર્ચો કર્યો હશે તો એને મેક્સિમમ ખાલી 20,000 રૂપિયા મળશે, અને નાનામાં નાનો જે ખેડૂત હશે એને માત્ર 5,000 રૂપિયા મળશે. આ વાત હું ખોટી નથી કેતો. સરકારે સારું, આ હું એમ કહું કે સરકારે સારું કામ કર્યું છે. સરકારનું કામ ખરાબ નથી, પણ પ્રમાણમાં ઓછું છે એ સરકારે નોંધ લેવી જોઈએ. નોંધ એટલા માટે લેવી જોઈએ કે જે ખેડૂતોનું વધારે નુકસાન થયું છે એ ખેડૂતો બાબતે સરકારે વિચારવું જોઈએ. આ જે કઠોળોના પાક ફેલ થયા છે, ખેડૂતોનું ખેતરનું ધોવાણની વાત આવે તો એને કઈ રીતે ચૂકવવું? તો એને ચૂકવણી એમ કરવી જોઈએ કે સરકાર આ રોડ રસ્તાના જે કામ આપે છે તો કે ભાઈ રસ્તાના કામમાં માટી કામ કેટલું કરવાનું હોય
તો એ માટીકામના ઘન ફૂટે કેટલા રૂપિયા ચૂકવે છે? એ પ્રમાણમાં જો ખેડૂતોને ખેતીના જોવાના રૂપિયા ચૂકવાય, કિશનભાઈ કે સરકારે જે આપવું જોઈએ તેનાથી ઓછું મળી રહ્યું છે ખેડૂતોને? કારણ કે ખેડૂતોની અવારનવારની માંગણી હોય છે કે સરકાર તરફથી તમને પૂરતી સહાય નથી મળી રહી. અલગોની બિલકુલ નહીં. આપ જોશો, આપ રેકોર્ડ જોશો 2018-19 થી અત્યાર સુધીનો, સિઝનની ત્રણે ત્રણ વર્ષની ત્રણે ત્રણ સિઝનમાં આ સરકાર ખેડૂતોની પડખે હંમેશા ઊભી રહી છે. એ દુષ્કાળ હોય કે અતિવૃષ્ટિ હોય કે કોઈ પણ પ્રકારે ખેતીને નુકસાન હોય, એ બિયારણની વાત હોય, યંત્રોની વાત હોય, એમએસપીની હોય, ટેકાના ભાવની હોય, કોઈ પણ વાત હોય, સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહી છે. મારા મિત્ર કહેતા હતા કે સર્વેની કામગીરી થયા વગર આંકડો આવે જ નહીં. 37 લાખ હેક્ટર સરકારે આઈડેન્ટિફાઈ કર્યો છે એરિયા. બાકીના જિલ્લાઓની જે વાત કરતા હતા તો આજે કદાચ દિલીપભાઈએ એ વાત વાંચી નથી લાગતી, પ્રેસ નોટ વાંચી નથી એમણે. કારણ કે જે આકલન આવશે બાકીના જિલ્લા તાલુકાઓનું, તો મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી છે, કૃષિમંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી છે કે એને પણ આવરી લેવાશે. એટલે ખેડૂતોને કોઈ પણ ડર રાખ્યા વગર આ સહાય, જ્યાં પણ એમને નુકસાન થયું છે એ નુકસાનની રજૂઆત કરે. ગ્રામસેવક છે, તલાટી છે અને ટીડીઓ છે, આ સમિતિ નિમેલી છે, જ્યાં પણ 33% થી વધારે નુકસાની છે એ તમામ લોકોને આખા ગુજરાતમાં આ સહાયનો લાભ મળશે. અત્યારે 20 જિલ્લાના 123 તાલુકાને આવરી લેવામાં આવ્યા છે. આવનારા સમયમાં આજ સહાયમાં જે અન્ય જિલ્લાઓ બાકી છે, તાલુકાઓ બાકી છે, તેને આવરી લેવામાં આવશે. તો તેમાં કઈ રીતનું આંકલન હશે? જેવી રીતના અહીંયા SDRFના ધારાધોરણ મુજબ 33%થી વધારે નુકસાનીનો રિપોર્ટ જ્યાં પણ TDOથી કૃષિ અધિકારીનો આવશે, ત્યાં ચોક્કસપણે એ લોકોને પણ આમાં આકલન કરીને આવરી લેવામાં આવશે. એ કેટલા સમયમાં આવરી લેવામાં આવશે? એક ડિપેન્ડ ઓન ખેડૂત અને અત્યારના TDO અને લોકલ, જ્યાં પણ અતિવૃષ્ટિ થઈ છે એ લોકોનો રિપોર્ટ જેટલો પણ સરકારમાં જલ્દીથી મોકલી આપશે TDO અને કૃષિ અધિકારી, એ લોકોનો પણ આમાં સમાવેશ થઈ જશે. જી બિલકુલ. એટલે વિષ્ણુભાઈ, જે કહેવું છે કિશનભાઈનું કે તમામ જિલ્લાઓ અને તમામ તાલુકાને આ સહાયની હેઠળ આવરી લેવામાં આવનાર છે, શું કહેશો? બેન, લોલીપોપની જાહેરાતો સરકાર બંધ કરે. સરકારને જો આવતીકાલે સોનાની મૂર્તિઓ ખેડૂતને આપ્યા તો અમે આવકારીએ, પણ સરકાર હવે ટુકડે ટુકડે કેમ જાહેરાત કરે છે? પહેલો તો સવાલ આ છે. બીજી વાત રહી, સરકાર જો આટલી બધી ખેડૂતો ઉપર મહેરબાન હોત તો ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા નથી કરી. બતાવો આંકડા છે. સરકાર જમાનાની વાત કરે છે, તમારે માત્ર આક્ષેપોની રાજનીતિ વિષ્ણુભાઈ કરવી હોય તો આપણે આક્ષેપોની રાજનીતિ કરીએ. ખેડૂત સહાયની વાત હોય, ખેડૂતની પડખે ઉભા રહેવાની વાત હોય. અરે ભાઈ, એવું નથી, રાજનીતિની વાત નથી, તમે મારી વાત સાંભળો. મેં તમને શાંતિથી સાંભળ્યા ભાઈ. વિષ્ણુભાઈ, એટલા માટે કે તમે આક્ષેપ કરી રહ્યા છો, જે વિષયની ચર્ચા છે એની વિશે પણ તમે આવતા નથી. મેં તમને રોક્યા નથી, મારી વાત સાંભળી તમે. કારણ કે તમારી પાસે રોકવા જેવું અમે કઈ કર્યું નથી. આ સરકારોએ એવું કઈ કર્યું નથી, તમે રોકી શકો. મારી વાત સાંભળીને પછી દલીલ કરો ભાઈ. મેં તમને શાંતિથી સાંભળ્યા, તમે વચ્ચે ઇન્ટરવ્યુ ના. મેં તમને શાંતિથી સાંભળ્યા. મારી વાત કે તમારી ચર્ચા જે વિષયની છે જે આપો પછી આપો, એ વિષય પર આવો. તમે પર લોકશાહીમાં હક છે ભાઈ, તમે મહેરબાની કરી શાંત મારી વાતને શાંતિથી સાંભળો. તમે બોલવા દો ભાઈ. કોંગ્રેસ કે વિપક્ષ નો અવાજ તમે આ રીતે દબાઈ નહીં શકો. વિષ્ણુભાઈ, આપણે ખાલી ખેડૂતોના મુદ્દાને લઈને ચોક્કસ કહીએ છે, ચર્ચા કરીએ તો આપ કઈ રીતે જુઓ છો આ સહાયને? આ સહાય બિલકુલ રિપીટેડ થતી જાહેરાતો છે. જેમ શરૂઆતમાં મેં કીધું કે 70 માળની બિલ્ડિંગની જાહેરાત કરી હમણાં સરકારે કે ગુજરાતમાં ફલાણા સિટીમાં 70 માળનું બિલ્ડિંગ બનશે, એ જાહેરાત 2019માં પણ થઈ હતી બેન. એવી ઘણી બધી જાહેરાતો છે. તો આ પેકિંગ અને રીપેકિંગની વાત છે, એટલે એની જ વસ્તુ ફરીથી રીપેક કરી અને ખેડૂતોને રજૂ કરવામાં આવે છે અને વાહવાહી કરવામાં આવશે. બાકી ખેડૂતોને હું નથી માનતો કે આમાંથી કંઈ જ મળવાનું હોય. વિષ્ણુભાઈ, આપણી પાસે ભારતીય કિસાન સંઘના પ્રમુખ છે, આપણે એમને જ પૂછી લઈએ કે કઈ કઈ સહાય અત્યાર સુધી પૂરી પડાઈ છે. દિલીપભાઈ, શું કહેશો આપ? પોતે સહાય નથી લીધી? ખેડૂતને વાવણીનો ખર્ચ 50,000 રૂપિયા થાય હેક્ટરે, સરકાર 2 હેક્ટરની મર્યાદામાં 10-10 હજાર કેમ આપે છે? હમણાં જ મારા એક મિત્રએ કીધું કે વાવણીનો ખર્ચ સરકારને એવું માનું છે કે હેક્ટરે 50,000 રૂપિયા થાય છે, તો સરકાર 2 હેક્ટરની મર્યાદામાં ખાલી 20,000 રૂપિયા એટલે 20% કેમ આપે છે? વાવણીનો ખર્ચ તો આપો કમસે કમ. સરકાર એટલે ખાલી જાહેરાતો કરી અને વાહવાહી કરવા માટેનું એક સ્ટંટ લાગે છે. આમાં ખેડૂતોનું કોઈ કલ્યાણ નથી, ફક્ત એમના મળતિયાઓ જે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એમના ફાયદાની વાત હશે, સરકારના જે મળતિયા છે એમની ફાયદાની વાત હશે. ખેડૂતોના હાથે
કઈ જ લાગવાનું નથી. ખેડૂતો આપણે 25 વર્ષથી બહાર છો, ખેડૂતો તમને તમને હાથ મૂકવા નથી દેતા, ખેડૂતો તમારી સાથે નથી. અને ખેડૂતોની દશા દિવસે દિવસે ખૂબ ખૂબ ખરાબ થઈ રહી છે. દિલીપભાઈ શું કહેશો આપ? આપ તો કિસાન સંઘના પ્રમુખ છો, અત્યાર સુધી જે સહાય પૂરી પડાઈ છે અને આ પણ જે સહાય પૂરી પડાઈ છે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ ઓછી સહાય છે, આપ શું કહેશો? મતથી જ કોંગ્રેસે ગઈ વખતે સરસ પરફોર્મન્સ કરેલું ભાઈ. વિષ્ણુભાઈ કોના મતથી અને કેવા? આપણે એક એક ને સાંભળી લઈએ. દિલીપભાઈ ભાજપના નેતા છે જી. દિલીપભાઈ આપ કન્ટિન્યુ કરો. હેલો, હું કહું છું, હું બને મિત્રોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે પ્લીઝ આ જગતના તાત ઉપર રાજકારણ બંધ કરો. આ રાજકારણ સહન કરી શકે એમ નથી. અને કાયમી માટે આ રાજકારણનો ભોગ બનતું હોય ને તો એ કિસાન જ બહેનો છે કાયમી માટે. તો એના ઉપર રાજકારણ વિષ્ણુભાઈ રાઈટ છે, એ વાત તમે મૂકો રાઈટ, સારી વાત છે. હવે કિશનસિંહભાઈ બહુ સારી બાબત કરી, મેં પેલો જ સૂત્ર એ બોલ્યો હતો કે સરકારે જાહેરાત કરી એ સારી બાબત છે, પણ પ્રમાણ ઓછું છે એ સ્વીકારવું પડે તમારે. તમે એનો વિરોધ કરો તો એ વિરોધ કરી રહી વાત કંઈક હાચી ખોટી ન થઈ જાય. ખર્ચના પ્રમાણમાં રૂપિયા ઓછા આપ્યા, જે ખેડૂતોને વધારે નુકસાન ગયું છે આ બાબત સ્વીકારવી જ પડે. ઘણી બધી સરકારે યોજના ખેડૂતોને આપી છે, હું નથી કહેતો કે નથી આપી. થેન્ક યુ. આ ગાયની યોજના પણ ખેડૂતોને મળી, એનું સર્વે થયું, આનંદની વાત છે. પણ ઘણ મહત્વની વસ્તુ કિશનસિંહભાઈ, આ વાતનો મારે મંતવ્ય ન્યૂઝના પબ્લિકની સામે એક જવાબ જોઈશે, એક જ માત્ર ને માત્ર જવાબ. આ અમે 4 વર્ષથી બાધી છે પાક વીમાને લઈ, જે વીમા કંપનીને સરકાર ખેડૂતોનું પ્રીમિયમ દેતી હતી, એ પ્રીમિયમ ડાયરેક્ટ ખેડૂતોને દેવામાં સરકારને શું વાંધો છે? આજ એક કહું છું, સમજો, ખાલી એક ઉદાહરણ તરીકે કે હું રાજકોટ જિલ્લાના ખેડૂત વતી હું 1,00,000 રૂપિયો, કિશનભાઈ કોઈ વિરોધ નથી, હું કોંગ્રેસને પાછળ નથી પાડવા માંગતો, ખાલી આ સરકારનો ખેડૂતોનો પ્રશ્ન છે, સરકાર પાસે પહોંચાડવો એ મારી નૈતિક જવાબદારી છે. એ મુશ્કેલી હું તમને સમજાવું છું કે જ્યારે હું ખેડૂત વતી 1,00,000 નું ધિરાણ બેંકમાં લેવા જાઉં એટલે બેંકમાં મારે 7% વ્યાજ લાગ્યું, એમાં 4% રાજ્ય સરકાર આપે, 3% કેન્દ્ર સરકાર આપે, એને કે 7% રૂપિયા ખેડૂતોને નથી દેવાના, સરકારના ખીચામાંથી બેંકમાં વહી ગયા, એટલે 7,000 રૂપિયા ન્યા વહી ગયા. મેં 1,00,000 રૂપિયાનું ધિરાણ લીધું એટલે 2,000 રૂપિયા મેં વીમા કંપનીને આપ્યા, એટલે 7 × 2 = 9,000 થયા. અને સરકારે 47,000 મારા વતી પ્રીમિયમ વીમા કંપનીને આપ્યું, તો 2,000 બીજું થયું, એને કે 9 × 47 = 56,000 રૂપિયા ખેડૂતોના 4 વર્ષથી સરકાર વીમા કંપનીને દેતી આવી છે, 56,000 રૂપિયા. તો અમે હાથ જોડીને કહીશી કે 1,00,000 ના ધિરાણ બરાબર સરકારને ખેડૂતોને આપવામાં શું વાંધો છે? બસ આટલું જ મારી વાત છે. કિશનભાઈ આટલી જ વાત છે કે વીમા કંપનીને દેતા ત્યારથી જ ચર્ચામાં રહ્યો છે અને ત્યારથી જ ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને હવે પણ 4-4 વર્ષ બાદ પણ ખેડૂતોની જે માંગણી છે તે સંતોષાતી નથી. ફાલ્ગુની, આ વાત છેલ્લા 4 વર્ષથી આપણે ત્યાં ચર્ચાતી આવી છે, થતી આવી છે. ખેડૂતોને વીમા કંપનીઓના અપૂરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે તકલીફો પડી. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બધાની જાણમાં છે ને, એટલા માટે જે વધારે ખેડૂત મિત્રોએ, ખેડૂત અગ્રણીઓએ, રાજકીય પક્ષોએ બધાએ માગણી કરી, એટલા માટે જે વીમાને મરજિયાત કરી દેવામાં આવ્યો છે. એક વીમા કંપનીને તો હજી પણ આપણે જે પ્રીમિયમ સરકારને ચૂકવવાનું થાય છે સરકારે ચૂકવ્યું નથી. દિલીપભાઈની ખેડૂતો માટેની લાગણી સાથે હું રિસ્પેક્ટ કરું છું એ વાતનો કે યસ થવું જોઈએ, પણ દિલીપભાઈ આપણે સરકારની પણ મર્યાદાઓ સમજવી જોઈએ. સરકાર પાસે જે માત્રામાં કૃષિ સહાય, જે જોગવાઈઓ છે એના ઉપરવટ જઈને આપ જોતા હશો તો વર્ષ દરમિયાન સતત ખેડૂતો માટે ક્યાંક ના ક્યાંક સરકારે ઉભા રહેવાનું થાય જ છે. અને આપણો આશય ખેડૂતોને હંમેશા એમનું વેલ્યુ એડિશન કરી, એમની ઉપજના સારામાં સારા ભાવ આવે. આ 3 બિલો પણ જે કેન્દ્ર સરકાર લાવી છે એ પણ ખેડૂતોની આવક બમણી કરવા માટે, ખેડૂતોને વચેટિયાઓ જે હતા વચેટિયાઓ પાસેથી છોડાવવા માટેનું એક ઉમદા કદમ છે. અને આપને જાણીને આશ્ચર્ય થશે ફાલ્ગુની કે આપણે આખા દેશમાં આઝાદી પછી
તમામ લોકોનો ધન્યવાદ, ખેડૂતોને પણ ધન્યવાદ કે અત્યારે પણ જે અર્થતંત્ર આપણું વેગ પકડી રહ્યું છે આ કોરોના કાળમાં પણ, એમાં પણ અત્યારે સૌથી વધારે એક્ટિવ સેક્ટરને જેના લીધે આપણે ટકી રહ્યા છીએ એ કૃષિ સેક્ટર છે. એટલે જેટલો પણ આભાર માનીએ એ અન્નદાતાઓનો ઓછો છે, પણ અનફોર્ચ્યુનેટ વાત એવી છે કે કોઈ પણ કારણોસર વિક્રમી ઉત્પાદનો આઝાદી પછી આપણે છેલ્લા 20 વર્ષમાં હરણફાળ ભરી છે દરેક પાકો અને ઉપજોના ઉત્પાદનમાં. પણ નિકાસ ક્ષેત્રે આપ જોશો તો નિકાસ હજી પણ આપણે માત્ર 2% કરી શકીએ છીએ. જે લક્ષ્યાંક આપણો 10-12% ઓછામાં ઓછો આવતા 2-4 વર્ષમાં લઈ જવાનો નિર્ધાર છે, આજે બિલો આવ્યા છે એને વેગ પૂરું પાડશે. કિસાનના વેલ્યુ એડિશન થશે એની ઉપજનું, કિસાનને મેક્સિમમ સહાય મળશે, લોકો મેક્સિમમ લોકો ખેતી તરફ વળે, ખેતી નફાકારક બિઝનેસ બને, ખેતી માટે લોકોને આકર્ષણ જાગે, બીજા લોકો પણ ખેતી તરફ વળે, એના માટેના સંનિષ્ઠ પ્રયાસો, સ્વામીનાથન કમિટીની ભલામણો જે માત્ર કોંગ્રેસ વાતો કરતી હતી અને એ માત્ર કમિટી બનાવી એના રિપોર્ટને દબાવીને બેસી ગઈ હતી, એની મોટાભાગની ભલામણોનો અમલ પણ આ સરકારોએ ચાલુ કર્યો છે. એટલે ખેડૂતો માટે ઝડપભેર આ સરકાર, રાજ્ય અને કેન્દ્ર સરકારો આગળ વધી રહી છે કે વેલ્યુ એડિશન દ્વારા, નિકાસ દ્વારા આપણો નિકાસ આંક પણ વધે, અર્થતંત્રને પણ ગતિ મળે અને રોજગારીના પ્રશ્નમાં પણ આ કૃષિ ક્ષેત્ર સેક્ટર એવું છે જે મેક્સિમમ રોજગારી પૂરી પાડી શકે એમ છે. એટલે કોરોના કાળ પછી સૌથી વધારે સરકારોનું કોઈ ધ્યાન હોય તો એ કૃષિ સેક્ટર પર છે અને ખેડૂતોને ક્યાંય પણ નાની કે મોટી જે પણ તકલીફ, દુષ્કાળની, અતિવૃષ્ટિની કે બીજા કોઈ કારણોની પડી હશે, સરકાર એમની પડખે ઊભી છે. જી, શું કહેવા માંગશો દિલીપભાઈ? સરસ. એક વાત મને કિશનભાઈ કહી, મને ગઈ કે સરકારે કૃષિના નિકાસની વાત કરી. થોડાક દિવસ પહેલા અમારા ગુજરાતની અંદર જોઈ તો સૌરાષ્ટ્રમાં ધોરાજીથી એક ડુંગળીની ટ્રેન આખી ભરાઈ અને બાંગ્લાદેશ મોકલી. અમે ટીવી મીડિયામાં સરકારનો આભાર માન્યો કે સરકારે નિકાસની શરૂઆત કરી. પણ આજે આ અઠવાડિયા 10 દિવસ પહેલા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો, બહુ ખતરનાક નિર્ણય ખેડૂતો માટે આવી ગયો. એની જે ગણતરીમાં ભૂલ થઈ જી કે દિલ્હીની અંદર 70 રૂપિયા કિલો જયારે ડુંગળી વેચાતી હતી, સરકાર દ્વારા સહાયની જાહેરાતો કરવામાં આવી છે અને ખેડૂતો આ સહાયનો લાભ પણ લઈ રહ્યા છે. સમયનો અભાવ છે એટલે આપણે આ ચર્ચાને અહીં જ રોકવી પડશે. વિષ્ણુભાઈ, દિલીપભાઈ, કિશનભાઈ, આપ જોડાયા ચર્ચામાં, આપ ત્રણેયનો આભાર.